1000 રૂપિયા સંદીપભાઈ કારોરિયા તરફથી જેસલના પાત્રને, 2000 રૂપિયા વિજય પટેલ, વિશાલભાઈ, ભરતભાઈ સંઘાણી, અભિભાઈ 2000 રૂપિયા બક્ષિસ સ્વરૂપે આપે છે. ₹251 રમેશભાઈ કેશવલાલ મહેતા ખાખરેચીવાળા તરફથી, ₹200 શૈલેષભાઈ શેઠ તરફથી જેસલના પાત્રને બક્ષિસ મળે છે. 1000 રૂપિયા કાનજીભાઈ મણિપુરા તમામ પાત્રોને બક્ષિસ આપે છે. ₹500 રમેશભાઈ વસ્ત્રામભાઈ તરફથી, ₹500 રમેશભાઈ ચકમ્પર તરફથી, ₹500 નારાયણભાઈ દેવજીભાઈ કૈલા તરફથી, ₹100 રામ ભરોસે, ₹500 કવિરાજના પાત્રને નિરૂભા તરફથી બક્ષિસ મળે છે. ₹500 જેસલના પાત્રને નિરૂભા તરફથી બક્ષિસ મળે છે. 1000 સંતોષ પટેલ અજીતગઢ, ₹2100 ધનજીભાઈ દેત્રોજા મા લક્ષ્મી મૂર્તિ ભંડાર, ₹1000 જગજીવનભાઈ પ્રેમજીભાઈ, ₹500 ભાનુભાઈ પરબતભાઈ વેણાસર, ₹500 ડાયાલાલ વાલજીભાઈ, ₹500 પનાલાલ ભાણજીભાઈ દેત્રોજા, ₹500 લાલજીભાઈ પ્રેમજીભાઈ તારપરા, ₹500 કિશોરભાઈ દેત્રોજા, ₹500 પ્રવીણભાઈ પરસોત્તમભાઈ દેત્રોજા, ₹1000 નતુભાઈ ગોકળભાઈ દેત્રોજા, ₹200 ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા, ₹500 કિમજીભાઈ પ્રેમજીભાઈ તારપરા, ₹500 અધુભાઈ છત્રસિંહ જાડેજા, ₹500 શિવમ પ્રોવિઝન હળવદ ચમન મામા તરફથી મળે છે. બધા જ પાત્રોને બક્ષિસ. ₹200 મનસુખભાઈ કૈલા વેજલ પર, ₹100 લાભુભાઈ રવાભાઈ, ₹200 કેશવજીભાઈ ભૂદરભાઈ, ₹100 વરરાજાના પાત્રને તેમના મમ્મી તરફથી બક્ષિસ મળે છે. ₹200 શૈલેષભાઈ શેઠ તરફથી ખાખરેચીવાળા તરફથી, ₹500 હરેશભાઈ વાણંદ ખાખરેચી, ₹200 લખનભાઈ લુવાર. હવે આપણે જે ગામની અંદરથી અથવા બહાર ગામથી પધારેલા મહેમાનો તરફથી જે ધનરાશિ મળેલ છે તેની યાદી. 5000 કિશોરભાઈ ચીખલિયા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ, 5000 ઉમિયા એગ્રો જેતપર કાલી ઉર્ફે કાલી, 3000 સોમનાથ એગ્રો જેતપર વિનુભાઈ દેવળિયા, 3000 દિનેશભાઈ પ્રભુભાઈ દેસાડિયા પ્રમુખ સહકારી મંડળી, 5000 કાંતિભાઈ અમૃતિયા માજી ધારાસભ્ય, 1000 સુરેશભાઈ ફળદુ, 1000 ખેડૂત એગ્રો જેતપ, 4000 સ્વ રામજીભાઈ લક્ષ્મણભાઈ બાવરવા, 2500 જયંતિભાઈ પ્રભુભાઈ દેત્રોજા, 2500 પરેશભાઈ ગોરધનભાઈ દેત્રોજા, 2500 શૈલેષભાઈ ગોરધનભાઈ કારોરિયા, 2500 સાજનભાઈ બચુભાઈ કારોરિયા, 2500 હસમુખભાઈ ગોરધનભાઈ દેત્રોજા, 2500 સુરેશભાઈ લાલજીભાઈ દેત્રોજા, 2500 રમેશભાઈ દેવજીભાઈ કારોરિયા માજી ઉપસરપંચ, 2500 નાગજીભાઈ દેવજીભાઈ કારોરિયા, 1000 રામ ભરોસે, 2500 પ્રવીણભાઈ નાગજીભાઈ દેત્રોજા, 2500 બેતરભાઈ વાલજીભાઈ દેત્રોજા, 2500 જંતીભાઈ લક્ષ્મણભાઈ બાવરવા, 2500 દર્શુકભાઈ વસરામભાઈ સંઘાણી, 2500 રમેશભાઈ સગનભાઈ દેત્રોજા, 2500
મનીષભાઈ નાગજીભાઈ દેત્રોજા, 2500 રૂપિયા ગણેશભાઈ લક્ષ્મણભાઈ બાવરવા, 2100 રૂપિયા નસીબકુમાર હિતેશભાઈ સરાવાડિયા, 2500 રૂપિયા ભુડ્ડરભાઈ માધાભાઈ કારોડિયા, 2500 રૂપિયા હરકજીભાઈ બચ્ચુભાઈ કારોડિયા, 2000 રૂપિયા ભરતભાઈ અંબારામભાઈ કારોડિયા. હવે પછી આપણો નાટકનો દોર ચાલુ થાય છે. બીજા રાઉન્ડમાં જે આ યાદી આવી છે તે આપણે લઈ લેશું. અને બહેનો શાંતિ રાખજો, થોડીક ફરિયાદ આવી બહેનોમાંથી, અવાજ ઓછો કરજો. પણ એમાં આપણને કઈ વાંધો નતો, પણ પાછી બેરી ઉડાણી, અને બેરી એટલે એવી બેરી કે આ બાજુનું આ બાજુ ન જાય અને આ બાજુનું આ બાજુ ન જાય એવી તો બેરી. અને પાછી થાય વાત વાતમાં માથાકૂટ, અને એમાં ઓસમ પૂરો અલો મારો બાબલો, પૈણું પૈણું અને પૈણું બીજી કાંઈ વાત જ નહીં. હવે ઈ નવરીનાને કોણ સમજાવે કે પૈણા હોય ને તો આ માથાનો પરસેવો છે કા પેનીએ પોચે ને તેરે માન માન મેર પડે. પણ એમાંય આ માવા કાકાને કાંઈ વાંધો નથી, આવો તમે મારા ભેગું પીપળી રોડ ઉપર. એ લગભગ કારખાનામાં આપણો 50% ભાગ એ કેટલો 50%, અને પાછું મોરબી ફ્લોરામાં 2 બંગલા હે, અને આપણને કોઈ જાતનો વાંધો નથી. અહીંયા કુંભારિયામાં 500 વીઘા જમીન હે, અને ગામમાં 2 વીઘાનું મકાન બનાવ્યું હે. કેટલા? 2 વીઘાનું. અને હવે જો હું મકાનની તમને વાત કરવા જઉં ને તો હવાઈ પડી જશે. આ તો તમે બધા ઘરનો ડાયરો બેઠો હે એટલે ખાલી એક સેમ્પલ દઈ દઉં. એ ખાલી 3 વીઘાનું તો સંડાસ બાથરૂમ હે, સંડાસ બાથરૂમ. તો હવે તમે બધા વિચાર કરી લ્યો કે ઈ આપણું મકાન હશે કેવડું. પણ માયદું તોય મારા બાબલાનું ગોઠવાતું નથી હો, કોક ને કોક ફાયડું મારો વારા આવી જ જાય. એ અહીંયા ઓલા ચમન બાપાની દુકાને બસ માંથી મહેમાન ઉતરે એટલે તરત ફાયડું મારો વારા પહોંચી જાય. એ ક્યાં જવું હે? એ ઓલા બાબલા નિયા, એ રેવા દિયો રેવા દિયો, નો જવાય. એમ કરીને ભાડાના પૈસા ગીચામાંથી કાઢીને ઈની બસમાં ઘર ભેગા ખરીદીએ. હવે તો હું આ માથાકૂટ થી થાય કહું, હે ભગવાન, હવે તું મારી દોરી ખેંચી લે તો હારું. હવે એ આ માણગી ઘેરા રાજમાં આખો કુંભારિયા સુજે. અરે માવલા, તારા જેવા તો કઈ કોઈ ગયા. માવલા, તારું શું મારી આગળ કામ? મારું દીકરું, મારું પીર ખાખરેથી, અલે કુંભારિયા હારું. આ નાગરાજ મારા ભાણા લઈને જતો હતો તો કે હાલ ભાણા તને કે ચોકલેટ ખવડાવું, બરોબર? એટલે તને મારો બાબલો 22 વર્ષનો હતો, એટલે આ ખીમભાઈ ભૂરા જીવડો, અને અત્યારે 42 વર્ષનો થઈ ગયો, આ વસુમાલા ભથા જીવડો. તોય મારું દીકરું હક પણ ન થાય લે. મારું તો ગોઠવાઈ ગયું, પણ મારા બાબલાનું લોટ ગોઠવાતું. હવે આનું શું કરવું? નથી ભાઈ, દીનાભાઈ, મારા બાબલા ને ક્યાંક હોય તો આપણે પીર માં ગોઠવજો, મારા દીકરાનું બેની સમજા. અને ઈ પાછું તો હક જીવ ગોયરાનું. બીજું કે મારું દીકરું, આ મારો બાબલો 42 વર્ષનો થઈ ગયો તોય એનું હક પણ નથી થતું. એ હશે બાપા કીધું, આપણે કોઈક 5 રૂપિયા ચલાવવા આવે ને તોય રાજી થાય. તોય મારા દીકરા ચમન બાપા ની દુકાને પાછા તગડે, પોપટિયાથી ચા પીને પાછા તગડે, તોય આપણે કઈ કહેતા નથી. એ ભાઈ, આવો ભાઈડો જડે ને તો હાઈ તમે લબાચા લઈને ઘર ભેગા થઈ જજો. એ 2 હાથ અને 2 પગ જોડીને કહું, આવો જડે ને એટલે બૂમ કરતા ઘર ભેગી ના થઈ જવાય. અરે બેરી, આ હવાર હવાર માં ક્યાં ભાઈ ગીતી?
એ તમારું નવું આ સાઉન્ડ નું સેટિંગ કરવા જઈ હતી એ આ પીસી રહ્યો ને પીસી આ સાઉન્ડ નું સેટિંગ વગાડી વગાડી તો સીપીયુ વગાડે કેટલા વર્ષ થયા આને મુનાભાઈ સેટિંગ કરતા શીખડાયું તો હજી સીપીયુ વગાડે એટલે એ આના હાથું એમ તો મારો બાબલો ઉઠી ગયો હે હું કીધું હવે ઘરના કઈ સેટિંગ હે નહીં અને આ બીજાને સેટિંગ શીખડાવવા જાય હે અહીં બેરી એમ કહું કે તારા કઈ ઠેકાણા બેકાણા હે કે નહીં એ શું કીધું હટાણું એ હટાણું વટાણું નહીં એ હું તો સાથ લેવા જઈતી નકર તમારો લો આ ઘર છો છું હવે મારે આ બેરી નું શું કરું હવે હું આને ઠેકાણા નું કહું અને આ મારી બેટી હટાણા નું સમજે હવે બેરી એમ કહું તારા ઠેકાણા બેકાણા હે કે નહીં એ તમારો લો આયા આવો તમે ઉભા રહ્યો અહીંયા એ આ તમારા કાભા થવા જઈતી ઓય આમાં મારા એક ના થોડા હે આ તો ભેગા તારા હે એ હાથું આમાં મારા હે એ તો મને ખબર છે પણ આ તમારા કાભા ધોઈ ધોઈ તો મારા હાથ લાલ થઈ ગયા હું અહીંયા તરાવ ના ભાઈ ને ધોવા જઈતી લે તો ઓલી સરપતી ઉંગલી અને ઓલી મનીષા બે મારી બાજુમાં જોતી હતી તો જોતી હતી ને તો મને કહે એ બાબુ એ કે આવું કે પીરું કે ને બગાડ્યું કે લે મેં કીધું બેટા હરેક દિન કે કોઈને ખબર ન પડી જોઈએ આ તારા અદાએ બગાડ્યું છે એટલે આવા પીરા બગાડાય કે એ ઈ તો હું ઓલો પારસ અને મનીષ એ ઓલા જીતા કુંભાર ની દુકાન ગાંઠિયા ખાવા ગયા હતા ને તે પારસ એ કઠી ઠરી હું એના માથે બેસી ગયો એ ભાઈ તમારું લો અહીંયા જીતા અહીંયા ગાંઠિયા ખાવા હતા તો મેલા મોહન બાબા નથી જતા હવે તમારા બાપ આ તમે ધ્યાન રાખો નકર મને આ હાથ દુખવા મીડા ઓહો તારા તો બહુ હાથ દુખવા મીડા તો હવે તું રહી ને એક કામ કર હમણાં ઘરમાં જા અને કબાટ માંથી મારો નવો નકોર લેંઘો લેતી આય પણ આમ જોઈજે બેરી નાળા વાળો લાવજે નકર ઓલો તારો બાબલો રહ્યો ને ઈ કુઈત્રી ના પટા કરવા હાટું થઈને નાળા કાઢી જાય હે નાળા એ શું કીધું એ બાબલા હાટું નવી ગોતી આવ અરે શરમાવ શરમાવ તમારો ડોહો આ ઓલો જીગલો કેતો તો બરોબર હે ઓલો નાના નાના છોકરા કેતા તો બરોબર એ આ ડોહો એસી ઓલે ને તો તોય બીજું કેવાનું કીએ હવે આને હું કરું નાનજી બાપા આ એસી વારે બીજી કરવાની કીએ એ હવે આ તારો લો ક્યાંય તને લો જડે એ હવે તમે મારા બાબલા નું હકમન કરો નકર હું તમારી અહીરે નહીં બોલું ઓહો હવે હું આને ઓલા બાબલા હાટું કહું અને આ મારી દીકરી મારા હાટું સમજીએ એ તમારો લો આ તમે બીજી કરવા જઈશો ને તો હું કુએ પડીને મરી જઈશ અને તમને વાંઢા કરતી જઈશ આપણે બે ને દોરવી કેમ હવે નક્કી મારે આને કઈક કરવું જોઈશે નક્કી હવે દવા બવા બતાવી જોઈશે આમ જવાય બેરી હવે તું વધારે બકબક કર્યું ને તો હું આ દવા પીને મરી જઈશ એ તમારો લો આવડો મોટો તેલ નો શીશો લવાય એ આ છો વરા લગી હાલે આમાં તો કેટલી આઈટમ ગરકી જાય હવે આવડો મોટો તેલ નો શીશો લવાય જાઓ શાક બકાલ ઉલી આવો હું રોટલા ની તૈયારી કરું અરે મારે બટેકા નથી ખાવા આ તારો બાપો બટેકા ખાઈ ખાઈ તો પેટમાં ગેસ થઈ ગયો ઓલો ભૂદરદા નો અનિતિયો તારી જેમ આખા ગામ ને બટેકા ખવડાવે બધાય ને ગેસ કરી નાખે હવે એટલે તું બટેકા નું નામ લેતી નહી અને હવે કઠી વગાય કઠી એ ગેલે કાઠી મૂકી એ હરખી તાલ ઉપર ની તો તને કાઠી મૂકવી જોઈશે હવે કાયતા કાયતા તમારો લો તમે મને કાઠો લે તો હું ઓલા લતા બાપન છસાન પડી જઈશ અને આ હું તમને વાટા કરતી જઈશ પછી કાંઈ કોઈ ઓછા ગુડાળા કેટલાય પડ્યા હે ખબર ખાલી નામ પડવું જોઈએ ત્યાં તો મારા જીગા અડ્યું મારે બરોબર બરોબર એટલે તમે શાક બકાલું લઈ આવો
અને હું હવે રોટલાની તૈયારી કરું. જા જા આમથી હવે ભૂખ લાગી ઘેરું ની જા. હે ભગવાન, હવે હું આ માથાકૂટ થી કંટારી ગયો. જો તું મારી દોરી કાલ ખેંચતો હોય ને તો આજ ખેંચી લે, આજ તારે નવું રસ ન હોય તો હાંજે ખેંચી લે, પણ તું મને આ માથાકૂટ માંથી છુટકારો દે. અને 80 વર્ષ એ આ મારા જેવા ભાઈડા ને આવી બાયડી દેતો નહી હો બાપ. દેખાડું ને તો મારું નામ માણકી માથા ખૂટી નહી. કુતરી રહી નઈ મીંદડી ની રાહ જોવે ને એમ મારી માણકી મારી રાહ જોતી છે. જો હું નતો કેતો, હવે મારી વાલી શાક રોટલા બનાવ્યા કે નહી? શાક રોટલા નું કઉ ના ભરવાનું કીએ, હવે મારે આ ગાંડી નું કરવું. હું એમ કઉ કે તું મરી કા નો ગઈ? એ મરવા તો હું ગઈ હતી, આ ખાખરેજી પાટે સુરા હું મરવા તો જઈ હતી, પણ બાબલો મુવો એમ નહી બેરી, બીજે ક્યાંય મરવા ન ગઈ? એ મરવા જઈ હતી, આ ખાખરે થી કેરોસીન લેવા જઈ હતી, તો મારા કાકા એને કીધું કે મારા કાકા સાતમા મહિને આઠમા મહિને લઈ જાય, તો મને કે તમને આવતા મહિને દઈશું. તો મેં કીધું આપણે ક્યાં આવતા હોય કના ભાઈ, આવતા મહિને ભરીને મળશું, એમાં શું હોય? એલા ક્યાં વયો ગયો અમારો ગગો બાબલો? ઓ બાબલા, હાય લાય લાવે બધાય તારી રાહ જોવે હે, દોડ ગયો ગા. કુતરીયું નો શોખીન કુતરી રંબાડવા ગયો લાગે હો મારો દીકરો. તને કોણ ના પાડે હે? મારે શું ઓલા નાજા બાપા પાડાઈને જાવ? વૈધોજી બાપા તમે પૈણા ને એમ મને પૈણાવો, ઓલા મારા ભાઈબંધ જીગો ને રહો છે બેટા, ઈ મને ખીજવે. ક્યાં ગયા ઈ બેટા? એ ઓ બેટા રહે છે એ તારો બાપ, તું તો બોલ માં જ. હવે આ અડધી બેરી અને આ અડધો આટાલાલ
આ બે એક જ ઘરમાં ભેગા થયા, હવે અમારે આને સમજાવવા કે એમ? એ કેલા ઉસના દોરા ભૂતા, એ બા મારા, હવે તો આ મૂછના કોટા ખરવા માંડ્યા. જો બા, કોઈ છોકરી ન દેતું હોય ને તો મેળામાંથી લઈ આવો. આપણે એવું નથી કે નાઈતની જોઈ, આપણે તો ગોધરી હાલ છે. પણ બા, તમે પણ એટલે રાજી, મને હું વાંઢો રાખવો હે? એ લા બેટા, તારા હાટું ધંધો આખું મોરબી ગાંડું કર્યું તું. મોરબી ગાંડું કરવાની કઈ જરૂર નહોતી, કોઈને કીધું ન હોત ને તો એ પપ્પે બાયુ હોત. એ લા હો મારા લાલ, તારા હાટું ધંધો પાંચ હાથ પૂરી અને સોનિયા ગાંધી જેવી લાવવાની આપણે. હવે ગોયતી ગોયતી સોનિયા ગાંધી જેવી, તેદી આ મારા બાપા તમને જોવા આયા ને તેદી તમે અસર કરીના કપૂર જેવા લાગતા. મારે બાડી હું પોગડી હાલ છે. અરે હવે તમે બે આ મૂકો માથા કુઈટ, આ ગામ વચ્ચે મને કીએ બે માણા વચ્ચે તમે હાલવા જેવો ન રહેવા દીધો. એ હવે ખમૈયા કરો તો હારું હે. એ આમ તો તમે કહેતા હતા ને કે ભાંગી નાખવો હે, એ હવે આને ખાઈ પીલ અને પાલા જેવો કરવો હે, એટલે તમને ખબર પડે. હવે બે માથા કુટ તમે મૂકો, હવે આ ખાડું રહ્યું ને એ મોઢામ લઈને પઈ ગયા લાગુ. એ અત્યારે જ જવું ગોતવા, હવે કામ ધંધી ના કરો, કામ ધંધી ના હાલો, ભૂખ લઈ ગઈ. હવે બાપા હા બેટા, જાઓ કેવી હાલવામાં સારી, હારી દેખાવમાં સારી, હારી ખાવામાં માપે. કા માપે? હું કામ માપે માપે. જય માતાજી. જેસલભા, હા જેસલભા. જેસલ જાજો મથો મામણી ખેતર ના જો માન ફાવે ચરિયા કહે જુમલા અત્યારે કોઈ કોઈ નો સંબંધ કોઈને આડો આવતો જ નથી. તો પછી જુમલા તારે મારા ભેગું રહેવું છે કે મોટા ભાઈ ચાંદાજી રાવ ભેગું? અહીંયા તો બહુ બોલે એમાં જ મજા આવે. તો પછી દગો કરતો નહી, લે આ સફાર તારું હથિયાર. દગો ક્યાં કોઈનો સગો છે? તો ચાલ અત્યારે બેન રાયાના મેલ ઉપર ચાલો. અરે આજે રક્ષાબંધન નો પવિત્ર દિવસ છે, તો મારો ભાઈ જેસલ મારી પાસે રાખડી બંધાવવા આવે, પણ હજી કેમ ના આવ્યો? આયુષ્ય વધારવા માંગશ મારો બનેવી વીર સિંહ મને મારવા માંગે. અરે ભાઈ જેસલ, આ રક્ષાબંધન ના પવિત્ર દિવસે આવું કેમ બોલે છે? મને કઈ સમજ પડતી નથી. એટલા જ માટે કે મોટા ભાઈ ચાંદાજી રાવે મને દેશ વટો આપ્યો અને મને પકડવાનું બીડું મારા બનેવી સાહેબે ઉપાડ્યું. તો ભાઈ જેસલ,
ચાલ મારી સાથે તારું અને મોટા ભાઈ નું બંને નું સમાધાન કરાવ. અરે જશો લેવો નિર્મળ નથી, કેવાથી સમાધાન કરાવ. મને તો દુઃખ ઈ વાત નું છે કે મને પકડવાનું બિરુદ માળા બનાવી શકું. બેન રાયા તારે મને રાખડી બાંધવી છે ને બાંધ. જોતો નથી આ જેસલ હરાવાની આમ હું આપમાં
અરે જેસલ તને હજી ખબર નહી હોય, અરે હોય લાખો વીર, અરે હોય લાખો વીર, મુજ એકલા થી થરથરે, અરે હોય લાખો વીર, મુજ એકલા થી થરથરે, અરે કોણ છે એવો ભાઈ નો લાલ કે મારી સાથે યુદ્ધ કરે, તો પછી ઓ મારી સામે અહીંયા ઓટિયા હાજર ના કરું ત્યાં સુધી તો મારે અંજાર નું પાણી હરામ છે, તો અત્યારે જેસલ ની પાછળ જાઓ અને તેને પકડું, નહીતર મારું નામ દેવી આજે ત્રણ ત્રણ દિવસ થવા છતાં આપણે ત્યાં કોઈ સાધુ પુરુષ આવ્યું નથી, આપણે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે. મહારાજ ચિંતા ના કરો, મારો નાથ દયાળુ છે, જરૂર મહાપુરુષ આવશે તેવો મને વિશ્વાસ છે. નારાયણ નારાયણ તપાસ કરું અને પૂછું, શું તમે બ્રાહ્મણ છો? હા મહાત્મા, અમે બ્રાહ્મણ છીએ, અમે તમને પ્રણામ કરીએ છીએ. મારા તમને આશીર્વાદ છે, સુખી રહો. મહાત્મા આવ્યા છો તો પ્રસાદ લઈને જ જજો. જરૂર, કાંઈ વાંધો નહીં, પ્રસાદ લઈને તો જઈશ, પણ મારે એવી ટેક છે કે નાના નાના બાળકો ને બાજુમાં બેસાડી ત્યાર પછી જ પ્રસાદ લઉં છું, તો તમારે સંતાનમાં દીકરી દીકરા છે કાંઈ? અમારે સંતાન સુખ નથી, અમે વાંજીએ છીએ. અરે તો તમારા દિવસોને કઈ રીતે વિતાડો કરો છો? કુંભના મેળામાંથી અમે કાષ્ટની પુતળી લાવી હતા, તે પુતળીને રમાડીને અમે અમારા દિવસો વિતાવીએ છીએ. તો લાવો, ક્યાં છે કાષ્ટની પુતળી? આ રહી તે કાષ્ટની પુતળી. અરે આ કાષ્ટની પૂતળી નથી, આ તો એક ઇન્દ્રની અપસરા, જે શ્રાપિત થવાથી કાષ્ટની પૂતળીમાં વાસ છે. તો આને હું સજીવન મંત્ર ભણી અને સજીવન કરું. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ નમો
ગુરુદેવ, કાષ્ઠી પુત્રીમાં મારો વાસ હતો તો મને સજીવન કરવાનું કારણ? કારણ તો એ જ કે મહાધર્મનો સાર સત્ય સનાતન ધર્મનો મહિમા ઓછો થતો જાય છે. જુલમો અત્યાચારો ખૂબ વધતા જાય છે. જુલમો અત્યાચારોનો ભાર હળવો કરવા અને સત્ય સનાતન ધર્મને માર્ગ આગળ જવા માટે મેં તને સજીવન કરેલ છે. ગુરુદેવ, મારે કરવાનું શું? તારે ત્રણ પુરુષને તારવાના. અહીંથી થોડે દૂર સોનગઢ કરીને ગામ, ત્યાં કોઈ સાસત્યા નામે રહે છે, એને મહાધર્મનો મહિમા સમજાવી સત્ય સનાતન ધર્મના માર્ગ પર લાવી તું કંઠી બાંધજે, એટલે કચ્છનો કહેવાતો કાળો નાગ જેસલ જાડેજા આવશે અને તારી માગણી કરશે, તો તું એની સાથે પાણી ગ્રહણ કરી અને કંઠી બાંધજે, એટલે કચ્છના કહેવાતા સધીર શેઠ તે કામી ક્રોધી લોભી છે, તો એને તારજે. આ મહાધર્મનો મહિમા સમજાવી સત્ય સનાતન ધર્મના માર્ગ પર લાવી એટલે તું ત્રણ પુરુષને તારીશ, એટલે તારું નામ તોરાદે એવું જાહેર થશે. ગુરુદેવ, મારા માતા પિતા? તારા માતા પિતા સામે બિરાજમાન છે એ જ પાલક તારા માતા પિતા. મારો ધર્મ? તારો ધર્મ સત્ય સનાતન ધર્મને આગળ લઈ જવા માટે સત્ય સનાતનનો ધર્મ છે. પણ હું તને એક દિવ્ય માળા આપું છું કે જેનાથી તને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થશે અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ સત્ય સનાતન ધર્મના માર્ગ પરમાં તને મદદ કરશે એવા મારા તને આશીર્વાદ છે. गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं सुखदान पापी के घर में जन गुरु
બટા ઘર આવ્યું કે નહીં આપણું? હા માજી ઘર આવી. હારું હારું ને બે હારી દે બટા થાકી ગયા. હવે બટા તું ઘરે વહી જઈ જવા. હા માજી હું ઘરે જતી રહીશ. સીધે સીધી જ ઘરે જઈ જવા, જમવાનો ખરાબ આડવરી રોજ હતી. હા માજી હા વહી જાવ બટા. સારિયા સુમારિયા લાડુ ડોસી માણસો ઉપર અડદના દાણા ફેંકી અને ઘેટા અને બોકડા બનાવે છે. તો ચાલ અત્યારે એની ઘરે જવું છે. આરિયા સુમારિયા આ નાબલા ને તું સંભાળ અને આ દોશી ને હું સંભાળું. બાપલા કોણ છો તમે? બાપલા હું કશ ધરતી નો કાળો નાગ જેસલ જાડેજો. દોશી આ નાબલા માં શું ફર્યું છે? બજર છે બજર. બાપલા નાબલો લાવો. નાબલો આ નાબલો ખખડે છે કેમ બજર? દોશી હમણાં વરસાદ થયો ને એટલે બજર ના ગંઠા જામી જાય. બાપલા બજર છે બજર. લાવો ડાબલો લાવો બાપલા ડાબલો લાવો ને. સાચું બોલી જા. આ ડાબલો માં શું ભર્યું છે? ભાલા કા ખોકો બાપા ભાલાજી જીવવાનું હોજી. બજર છે બાપલા એમાં બજર છે. તારે ડાબલો જોઈએ છે? હા બાપલા ડાબલો લાવો. મારે ડાબલો લાવો બાપલા ડાબલો લાવો. તો પછી સાચ પ્રતિજ્ઞા કર કે આજ પછી કોઈ ઉપર મેલી વિદ્યા અજમાવું તો મને મારા ગુરુ ના સોગંદ છે. બાપલા હું પ્રતિજ્ઞા કરું છું આજ પછી કોઈ દી મેલી વિધિ અજમાવું તો મને તમારા ગુરુ ના સોગંદ છે. મને મારા ગુરુ ના સોગંદ છે. કોઈ ઉપર મેલી વિદ્યા નહીં. બાપા ડાબલો લાવો ને. બાપા ડાબલો લાવો ને. હાલે આ ડોસી તારો ડાબલો. ડોસી મારું નામ સાંભળતા રડતા છોકરા પણ સારા રહ્યા. બાપલા વહેલો નો આપ્યો ને તમને ઘેટા બોકડા બની નાખે. ડોશી તો મને ખબર જ હતી. ડોશી મારું નામ સાંભળતા રડતા છોકરા પણ સાના રહી જાય. તો મારું નામ સાંભળે ને એટલે શેરીમાં બાયુ બધા છોકરા ને ઘરમાં ભૂલી દે. ખબર છે ઈ તો મને ખબર છે. ડોશી તું ડાકણ હો ને એટલે છોકરા ને ઘરમાં પૂરી દે. બાપલા તમે કોણ છો? ઈ કયો પેલા તમે કોણ છો? હું કચ્છ ધરતી નો કારો ને જેસલ જાણે છો. તલવાર અને તોરણ નાળ છે. આ ત્રણ વસ્તુ ચોરી કરીને લાવ તો હાચો બાર વર્ષ ગયો. બાકી તો તારા જેવા કેટલા કાળા લુગડા કઈ નાયલા આવે. ડોશી આ જેસલ ને જોતો તો એ રસ્તો જરી ગયો. ડોશી તારી સામે હું પ્રતિજ્ઞા કરું છું તોરી ઘોડી તોરી તલવાર તોરે ના આ ત્રણ વસ્તુની ચોરી કરવી એ જ મારો નિધાર છે. જ્યાં સુધી આ ત્રણ વસ્તુની ચોરી ન કરું ત્યાં સુધી મારા કચ્છના ભારી હરામ. મારી પ્રાણ પ્રતિજ્ઞા છે જ્યાં સુધી વરસાદ ન થાય ને ત્યાં સુધી નાવું જ નથી. એમ તો પાણી ક્યાં આવે કેનાલમાં? મારું બેટું પબ્લિક ભેગું થયું હોય ને આ બધાને નવા વરાના રામ રામ. કેમ છો? મજામાં ને? કેનાલ માં પાણી આવ્યું લાગે. મારું બેટું બધા જો એટી કેટી માં રખડે. સારું વાલો હું માળા ફેરવી લો પછી કઈક વાત કરી. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. ઓમ જબો શિવાય. ઓમ જબો શિવાય. સ્વસ્તિના ઇન્દ્રો
ખીચડી ખાઈ ગયો મીંદડો ખાઈ ગયો મીંદડો મારી બેટી જુનાગઢ ની જમના ડોસી કીટિયા લાવી કાપી લોટ ખાઈ ગયો કુતરો તો આખી રાત તાપી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ કાકા એ કાકા કુલી ની રાણી ચોરી થઈ ગઈ અને થઈ ગયો કડાકો અરે મારા ભત્રીજા નિરાયતા બોલ કે હું થયો કઈ વેડગું તો નથી ને ના કાકા 52 પતાની ગીતા વર્ગી છે બરોબર 52 પતાની ગીતા વર્ગી એમને હવે સાનો રે અને કઈ સમજે એમ બોલ તો કઈ ખબર પડે પણ કાકા સાવ સાચું કહી દઉં છું કેવાનું જોઈએ તો જ ખબર પડે ને કે અમારા ભત્રીજા કેટલા આગળ નીકળી ગયા કાકા વાત જાણે એમ છે કે 7 ના 7000 8 ના 8000 અને ધર્મેશ મોહન ના ઘરે રાંદલ થઈ ગયા 30000 અને બાકીનું પરચુરણ મરીને 51000 નું ફૂલી ની રાણી કરી ગઈ કબાડું હવે આ મારે ભેગું કેમ કરવું ઓહો હો વણશંકર તે તો મને આખે આખો ઓલા ગાંઠિયાની જેમ વણી નાખો તારી હવે જાહેર મારે જ કરું ને માન 21000 આવે ડોહો 3000 ક્યાંથી ભેગા કરશું તો કાકા આટલી જ વાર ખેંચો આ દોરી મારો જીવ સદગતિ પામી લીમડે જાય અરે મારા ગાંડા દીકરા 51000 માં કઈ રાંધવા લેવાય લેવાય લાવ 51000 માં રાંધવા તારો કાકો હે ને 51 લાખ નું દેણું હોય ને ચપટી વગાડીને ભરી દે ચપટી વગાડીને તારો કાકો ક્યાં નાનો માણસ હે તો કાકા જલ્દી કરો વ્યાજ નું વ્યાજ મુક્ત થાય અને 51 માંથી ને 61 થઈને ઉભા રહેશે જો ગાંડા તારું એને હું 51000 નું દેણું એક જ કલાકમાં ભરી દઉં તારે હું કહું એમ કરવું પડશે કરીશ શું મારો ભાઈબંધ માવો ઈ એના ઓલા વાંઢા છોકરાનું હક પણ કરાવો મારી પાસે આવવાનો હે તો આપણે બે ભેગા થઈને કામ કરી દો હરામણું જ કરી નાખી દો હે કાકા હરામણું એટલે શું હરામણું એટલે નથી ખબર લે બૂચ મારી દેવાનો હે કાકા આ ટોળો આપણો ખાનદાની ધંધો કા ઈ જ કહું છું કાકા હવે ઈ બધું મૂક પણ પેલા તારે કામ કરવું જોઈશે બાયડીના લુગડા પહેરવા પડે હે કાકા 51000 માં બાયડીના લુગડા હોય બાયડીના હું ડોહી ના પહેરવા પડે મારો ભાઈબંધ છે ને માલદાર એમાં એના પાછા ઓલા વાંઢા છોકરાનું હક પણ નથી થતું એટલે આપણે એને એના છોકરીની લાલચ આપવાની એટલે આપણે માગીને એટલા પૈસા આપશે તારે ખાલી બાયડીના લુગડા પહેરીને ચાર ફેરા ફરી લેવાના વાત પૂરી થાય એ પણ કાકા હું બાયડીના લુગડા તો પહેરું મારા દીકરા મને મોટરમાં બેસાડીને લઈ જાય તો મારે પાછું કેમ આવું અરે મારા ભત્રીજા ઈ તો ઉપાધિકરમાં તારો કાકો હજી જટાશંકર બેઠો હે તું હવે ઘરમાં જા હમણાં ઓલો માવો આવતો હોય છે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એલા એ જટાશંકર આ ઘરમાં હો કે તું મરી ગયો એ આવો આવો માવા શેઠ રામ 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 એ રામ 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 નવા વરહ ના રામ 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 એટલે આમ કેમ ઢીલા ઢોકરા જેવો દેખાશ હવે ઢીલા ઢોકરા જેવા જ થઈ જઈ ને ઓલી મારી માણકી અને એનો બાબલો ઈ બે મારી વાહે અનિત્યના ભાત શાક ખાઈને વાહે પડી ગયા હે એ પૈણું પૈણું અને પૈણું બીજી કઈ વાત જ નહીં હવે જો ઈ પૈણે નહીં ને તો છેલ્લે બાકી એનું ઘર ઘેણું કરી નાખવું હે પછી જટાશંકર આપણે જે ઓલી વાત થઈ હતી ઈ પ્રમાણે હવે તમે કઈ કર્યું કે નહીં માવા કાકા હા મેં વાત તો કરી દીધી છોકરીના બાપને પણ છોકરીનો બાપ રહ્યો ને લોભી ગુડાળો હે હારો પૈસા માંગ્યા પૈસા લે બોલો લે પૈસા અને માવા કાકા પાસે કેટલા માંગે બોલો બોલો ખાલી હવા 2 લાખ રૂપિયા હે હવા 2 લાખ છોકરા પૈણાવા નીકળ્યો એને બા ચક્કર આવી ગયા Thank you.
જો માવા શેઠ, હા છોકરાને પરણાવવું હોય ને, હા રૂપિયા આમ ન જોવાય. અરે ઈ તમારી બધી વાત સાચી, પણ વાહેથી કબાડા નીકળે ને એટલે પેલા જવું પડે, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે રહ્યું ને ઉભર્યો ગણી દો. ભગવાન મારા બાબલા ના ઘરે હારા દી દે ને, તેથી બાકીના પૈસા તમને દૂધ માં ધોઈ ને આપશું. બરાબર, એ બધું તો ઠીક. માવા કાકા, અમારે છોકરાને જોવો પડે હો. એમ એકાદ બે પ્રશ્ન પૂછી પૂછજો. આ તો અમને ગમે. ડબલા ખાઈકડા, એ આ ગધેડી ના દૂધ નો ચા કોણ બીજે બટા? ઉઠ. એ બો, આવા દૂધ નો ચા કરીશ ને તો હું નહીં ઉઠું. કાલે ઉઠી બપોર પછી. એ બટા, આ તારા હાથ થઈ દો, કાલ બધું સેટિંગ કરી નાખ્યું હે. ઉઠ ઉઠ. શું કીધું? સેટિંગ કરી નાખ્યું લગન નું? તો લાવો લાવો લાવો. ગધેડી ના દૂધ નો ચા શું કામ? કુતરી ના દૂધ નો ચા હાલશે. પણ બા, એક વાત કહું. એ બટા, વાઇલ વાઇલ નો ફેંકતો. આ તું મારા એક ને કુક નો બીજી એક જ છે આપણો. એ બા, વાઇડ નું નથી કેતો, હું તો એક સપના ની વાત કરું છું. સપના ની? એ શું? એ હાલ બટા, તને આંજળ ટીલી અને પાવડર ચોપડી અસલ મજા નથી યાર કરતો. એ બા, મારા મને સપના માં મારા બાપા દેખાણા. એ બે બાયડી લઈને આવતા હતા, એક બાયડી મને આપી, એક બાયડી મારા બાપા લઈ ગયા. બા, તમને એક કેમ નું આપી? એ બટા, આપણે એક ગાડી લઈશું નથી બાંધવી, આપણે હવે એક જ ભેંસ બાંધવી છે. અરે આ બે હું માથાકૂટ કરો, કોને લેવી છે બે હું? એ અમારે એક જ ભેંસ લેવી છે, અને હવે આ મારા છોકરાને ખાઈ પી અને ખૂટિયા જીવો કરવો છે, અને જો તમારો હામો ન થાય ને તો હું માનકી માથાકૂટી નહીં. એ હવે આ માથાકૂટ મૂક, હમણાં ઓલો વેવાય આવીને ઉભો રહી છે જટાશંકર, આને તું તરવ માં લઈ જઈને હરખો ઉટેક, નકર તારો બાપ ઓલો ડેલી થી પાછો ભાગશે. હા, કેનાલ માં પાણી આવી ગયું અને નિરમા પાવડર થી ધોઈ ગયે, નકર બાયસે નહીં જાય. હા હા, હવે મને ગઈ ગઈ ધોરો ધોરો કરશે, આવા ભેગા ગમી જાય. માવા શેઠ, એમ માવા શેઠ, એલા અડધી રહી તો કોણ ગુડણ? આ લે લે જટાશંકર. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ હો, મજામાં ને? એ તો મજામાં, પણ તમારું ઓલું બારદાન ક્યાં? આ બારદાન એટલે હું? બારદાન એટલે તમારો બાબલો. ઓલો મારો બાબલો એમ ને? એનું કઈ સરનામા વગર ની ગાડી હાલતા કુતરા રંબાડવા ભાગે. બોલાવા દો, આવ્યો તો ઠીક છે, નકર કઈ કરશું. એ બાબલા,
બાબલા કેમ નો આવ્યો હજી? એ બાબલા, આ ચા લઈને આવજે, આ તારો બાપ તને જોવા આવ્યો હે. આવ્યો આવ્યો. મીઠું આવ્યો. ગબ્બરી દે. લ્યો બાપા ચા. એ ભૂતડી ના પેલા મહેમાન ને દે, મહેમાન ને. તેમજ તને કહું. લ્યો લ્યો. એક બાપા, મારી માં આગળ તો કારી ચા થઈ છે. વહુ આવશે ને પછી ધોરી. પછી બટા જડે તો સારું હોય, કેટલાય નથી જડતી અત્યારે. રકાબી લેતો જા. બોલો લ્યો. છોકરા ચા તો હારી પીવરાય. છોકરા એ નહી આવલા, રમેશ કાકા એ બનાવી હતી. પીજા. આમ ચા પીવાય? અમારા સંસ્કાર રે. અય અમારા નહી, તારા ને તારી માં ના કે. બરોબર બરોબર. માવા કાકા. હા જટા શંકર. બાબલા ને મારે જોવો જોઈશે. આવ્યો હું તો. હા ઉભો જોઈ લ્યો ને. હા ભાઈ, અમારે કાળજા નો કટકો આપવાનો છે. અમારે કઈ દીપડો નથી દેવાનો, અમારે દીકરો દેવાનો હે, હોને મઠેલો હે. એ સંબંધ માં ગોબો પડે ને એવું કામ અમે નથી કરતા. તમ તમારે ચેક કરી લ્યો. મોડેલ તો સારું દેખાયો. ગતેડી 1997 નું હે. મસાજ થાય? મસાજ બાકી હજી બટા. ફૂક માર માં આ સાઉન્ડ વાળા ઘવાયા જઈશ. પાંચ ચાલુ. આય પાંચે પાંચ ચાલુ. મગજ ચેક કરવું હવે? કરી લ્યો હવે. હા મેં જુગો હવે. તારું નામ જ બાબલો? કેને કીધું? એ મારું નામ તો શનિ દેવલ. શનિ દેવલ. ગાજર ને મૂળા નો તફાવત ના ખબર. આની છોકરી હશે કેવી? તારા જેવી અકલ મચી. ભલે ને હોય, આપડે તો પહેરવાનું કામ. કહી દઉં. કઈ દેવા પૂછ્યું હે. થા પર છે ગાજર ના ગુણ તો ઘણા છે, પણ એકાદો ગુણ કહું. કઈ દે. કોઈ ડોસી ની આ નાભી દુખતી હોય ને તો ગાજર ના રસ ના બેટી પર નાખો, દુખાવા સાથે બાપા ડોસી ડોસી દૂર. અને આ મૂળા ની તો શું વાત કરું, જે દી અમારા બાપા એ મૂળા ખાધા હોય તે દી ઘર માં રેવાય નહી. મારા બાપા એવો ઘેર છોડે ઘર આખું બંધાય. મારા બાપા ઘર માં અમે બધા ભાઈ રે. એક પ્રશ્ન કીધું, ધંધાનું કહ્યું. એ ધંધો તો કઈ નહી, પણ ગામ માં જેટલી કુતરી ની ડિલિવરી કરવાની થાય ને એટલે ગામ ના બધા ગોતે મને ના રમલા ને. હા બાપા કમાય, હું ખાવું. ધંધો કરવાની જરૂર તો હે નઈ બાપા. ધંધો કરાય નો કરાય થાકી જવાય. બરોબર બરોબર. માવા સે બોલો. છોકરો તો 16 કળા દેખાય. એમાં જ વાળ લાગી બાપા. હવે લગ્ન નું પાકું, પણ અહીંયા આવ્યા તો રેવા ને મળવું જોઈએ. એલા રેવા દે રેવા દે. નો મૈડ. બાબલા તારી માને મળવું હે કે કઈ? બાપા ઈ તો મળશે,
પણ તમે જોજો મારા જેવા તમે વાંઠા થઈ જઈશું, મારી કરી નાખ્યો ભાગી જઈશું. મળવું હે ને, મળવું હે, મળવું હે, ફાઇનલ વિચારી લેજો. નામચી ને મળવું, નામચી ને. એ બેરી ગોર લઈને આવજે, આ તારા ભૂતડી નાનું હક પણ પાકું કર્યું. જીસીબી આવ્યું. આગારીઓ મારે હવે કેટલા બાપ બદલાવા. તમે જ નક્કી કરી નાખો ને. એ તમે નક્કી કરો, તમે નક્કી. હવે ડોહો રેવાતું નથી, અત્યારે પરણાવી દો. એ હવે વારો હવે આવે જ છે, તો લાવો એની જન્મ કુંડળી. એ તમે ક્યાં પૂછો. આ જન્મો ને તેથી આપણે એની અરે મેર નહોતો, એટલે એની માને મારે પૂછવું જોઈશે. અરે બેરી, આ યમરાજ નો ભાઈબંધ કેદી જન્મો તો કાળી ચૌદશ રવિવાર અને હીરા બાપા બહાર ના ટકોરે. એ ના બા ના, રવિવાર તો રજા હોય. એ બધા એ ઘોડી ના કરંડિયા, આમાં તારો બાપ રજા નો હોય. કા બાપા, નિશાળ માં રજા, દવાખાના માં રજા, તો પછી આમાં કેમ નો હોય કાબા. એ આ મારા લાલ, એ આ મારો લાલ જો ને, એ આ કુતરાની પૂછડી જેવો સીધો હે ધબલજી, સમજ્યા. એટલે આ તમને દેખાય ને એવો સીધો હે. એટલે તમે લગ્ન ની તૈયારી કરો અને હું હાલ મારા છોકરા લઈ જાઉં. જા બધા ગાજર તને નો હદે, તો પછી હવે તને મજા આવે ને ઈ લેતા, નકર છેલ્લે અનિત્યન કહી દે ભાત શાક ચડાઈ દઈએ. હવે વાંધો નહી, તમારા ખાવાના ભાત શાક. લગ્ન થાય પછી. લગ્ન પછી હો બાપા. માવા સાહેબ, બોલો બોલો. જન્મ કુંડલી વાત શું હવે વાંચી નાખો. હાલો તો જોઈએ. ઓળા બનિયાત ની બહુ બધી હો, આ તો લાંબી. કોણ વાહે હું લખ્યું હે. ઓહો, જો બકા આપણે ક્યાં સાચું બોલીએ. એ તો અમને ખબર જ. જો માવા કાકા, બોલો બોલો. ધન મકર ને કુંભ, કન્યા નથી ઘરમાં, સુખ મંગળ માં ડોકિયા કરી પ્રવેશી ગયો અને બાબલો મારી ગયો પલટી. અત્યારે બધાને નડે છે શનિ, માટે લગ્ન આવે છે કાળી ચૌદશ રવિવાર ને કાળ જો કર્યું બરોબર 12 વાગે. બરાબર ને માવા કાકા? તમે કયો એ બધું બરાબર જ હોય તો ભલે લ્યો. રામ 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 રામ. અને આવી છીએ અમે કાલ સવારે જાણ લઈ નો, એટલે તૈયારી કરીને બેહજો. કઈ વાંધો નહીં, મજા. ભલે લ્યો, હાલો. રામ 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 રામ.